તારીખ છ સપ્ટેમ્બર આજનો દિન મહિમા ગુજરાતી કવિતામાં આધુનિકતાનો આવિર્ભાવ એટલે સુરેશ જોશી ગુજરાતી સાહિત્યમાં નવલકથા નવલિકા વિવેચન અનુવાદો અને સંપાદન જેવા વિવિધ પ્રકારો દ્વારા પોતાની ઝળહળતી પ્રતિભા દાખવનાર સર્જક સુરેશ જોશીનો જન્મ સુરત જિલ્લાના વાલોડ ગામે ઈસવીસન ઓગણીસો એકવીસમાં થયો હતો એમ થઈ જીવનભર શિક્ષણ કાર્યનો વ્યવસાય સ્વીકાર્યો સાથે સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓ એટલી જ ગતિશીલ રાખી નૂતન સાહિત્યનો ગહન અભ્યાસ કરી ગુજરાતી સાહિત્યના વિવેચન ક્ષેત્રે તથા સર્જન ક્ષેત્રે તેમણે નવ વિકાસની કેડી કંડારી હતી તેમણે ફાલ્ગુની વાણી મનીષા અને ક્ષિતિજ જેવા સામયિકોનું સંપાદન કર્યું હતું સાહિત્ય ક્ષેત્રે નવોન્મેષ લાવવાના ઉત્સાહે એમની સામે તીવ્ર પ્રતિક્રિયાઓ બની હતી છતાં ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ક્રાંતિ લાવનાર તરીકે તેમનું નામ સર્વદા લેવાશે પ્રત્યંચા નવોન્મેષ ઉપજાતિ જેવા કાવ્યસંગ્રહો અને છિન્નપત્ર કથાચક્ર મરણોત્તર જેવી નવલકથાઓ આપી છે એમને નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા વિદેશી કાવ્યો તથા વાર્તાઓના અનુવાદો પણ તેમણે કર્યા છે તારીખ છ સપ્ટેમ્બર ઓગણીસો ને છ્યાસીના રોજ નડિયાદ ખાતે સુરેશ જોશીની આંખો સદાને માટે મીંચાઈ ગઈ ગદ્ય અને પદ્યને એક નવું જ સ્વરૂપ આપીને તેને રૂઢિગત માળખામાં કેદ રાખવાને બદલે વિશાળતાનું આકાશ આપવાનો ભગીરથ પુરુષાર્થ કરનાર એ સર્જકને સલામ